મારી મારી ચેનલમાં આપનું સ્વાગત છે. આજે બનાવશું ઓરિયો બિસ્કિટના મોદક. એના માટે બિસ્કિટના 2 પેકેટ લીધા છે. એમાંથી ક્રીમ અલગ કરી લીધું છે. આપણે દૂધ લેશું 1/2 વાટકો, 3-4 ચમચી દળેલી ખાંડ છે. હવે આપણે મિક્સર જારમાં બિસ્કિટ નાખીને એને પીસી લેશું. આ રીતે પીસાઈ જાય પછી આપણે આ રીતે પીસવાનું છે. ડીશમાં લઈ લેશું. બે થી 3 ચમચી આપણે દૂધ નાખશું. બહુ વધારે નથી નાખવાનું, ઢીલું થઈ જશે. આપણે બરાબર મિક્સ કરી લેશું. પછી ખાંડ નાખશું 3 ચમચી. આ રીતે 2 થી 3 ચમચી આપણે ખાંડ લેશું. હાથથી આ રીતે બરાબર લોટ બાંધી એવી રીતે વાળી લેવાનું છે. આ રીતે વળાઈ ગયું છે. હવે આપણે ક્રીમ હતું એમાં ટોપરાનું ઝીણું છીણ નાખશું 2 ચમચી. છીણ વધારે હશે તો ટેસ્ટ સારો આવશે. આ રીતે મિક્સ કરીને આ રીતે મોદકનું જે મશીન છે લઈ લેવાનું છે. આ રીતે ફરતી સાઈડ આવી રીતે ચોંટાડી દેવાનું મશીનમાં. આ રીતે આપણે 2 સાઈડમાં મશીનનેથી બિસ્કિટનું જે પડ છે એ ચોંટાડી દેવાનું છે. વચ્ચે આ ગોળી વાળવાની છે, આપણે ક્રીમની ટોપરાની હતી એ વચ્ચે રાખવાની છે. આ રીતે આપણે મશીન બંધ કરીને પાછું નીચેથી આ રીતે દબાવી દેવાનું. આ રીતે પ્રેસ કરીને જોઈ લેશું. એકદમ સરસ એવો આપણે મોદક બની ગયો છે. આ રીતે આપણે મોદકને વાળી લેશું તો તૈયાર છે આપણે ઓરિયો બિસ્કિટના મોદક. એકદમ સરસ આ રીતે કાપીને જોશું તો અંદર ક્રીમનું પડ હશે વ્હાઈટ. તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.